વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય અંગ્રેજી જેમાં આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક અગત્યનો ટોપિક શીખવાના છીએ જેનું નામ છે ચેન્જ ધ ટેક્સ વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ ટેક્સ નામનો ટોપિક તમારે હવે પછીની દરેક ધોરણની એક્ઝામમાં આવશે તેથી આ શીખવું ખૂબ જ જરૂરી છે હવે ચેન્જ ધ ટેક્સની વાત કરીએ તો ચેન્જર ધ ટેક્સને આ ટોપિકને આપણે પાંચ વિભાગમાં વહેંચી શકીએ જેમાં પહેલો વિભાગ આવશે ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિમાં ફેરફાર કરવો બીજો ટોપિક છે ચેન્જ ધ નંબર એટલે કે સંખ્યામાં ફેરફાર કરવો ત્યારબાદ ચેન્જ ધ પર્સન એટલે કે વ્યક્તિમાં ફેરફાર કરવો ત્યારબાદ ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર કરવો ત્યારબાદ ચેન્જ ધ વોઇસ એટલે કે કરતરી કરમણીમાં ફેરફાર કરવો એટલે કે વોઇસમાંથી પેસિવ વોઇસમાં અથવા તો પેસિવ વોઇસમાંથી વોઇસમાં આપણે ચેન્જ કરી શકીએ મિત્રો આપણે પહેલા ભાગમાં ચેન્જ ધ ટેક્સના પહેલા ભાગમાં આપણે ચેન્જ ધ જેન્ડર વિશે શીખી ગયા છીએ આ ભાગમાં આપણે ચેન્જ ધ નંબર એટલે કે સંખ્યામાં ફેરફાર કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે અહીં શીખવાનું છે તો એના માટે કેટલાક નિયમો જોવાના છે તો તે જોઈ લઈએ તો મિત્રો જોઈએ કે ચેન્જન નંબરની અંદર આપણે શું ચેન્જ કરવામાં આવે છે ચેનધન નંબર એટલે કે સંખ્યામાં ફેરફાર કરવો એટલે કઈ રીતે તો એનો પહેલો ટોપિક છે કે ચેનધન નંબરમાં વસ્તુના વચનમાં ફેરફાર કરવામાં આવે છે વચન એટલે કે એક વચન અને બહુવચન જો એક વચન હોય તેને આપણે બહુવચનમાં ટ્રાન્સફર કરવાનું છે અને બહુવચન હોય તો એને આપણે એક વચનની અંદર ટ્રાન્સફર કરવાનું રહેશે ત્યારબાદ બીજો ટોપિક છે ચેનતન નંબરમાં જે વસ્તુને ગણી શકાય તે જ વસ્તુના વચનમાં ફેરફાર કરી શકાય છે અહીં મિત્રો ખાસ ધ્યાન છું કે જે વસ્તુને ગણી શકાય તેનું એક વચનનું બહુવચન અને બહુવચનનું એકવચન થઈ શકે છે જે વસ્તુ ગણી શકાતી નથી તેને આપણે બહુવચનમાં કોઈ દિવસ ફેરફાર કરી શકાતો નથી ફોર એક્ઝામ્પલ તરીકે જો તમને વોટરનો સ્પેલિંગ આપેલો હોય તો વોટરનું વોટર જ રહેશે વોટરનું વોટર્સ થશે નહીં એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે કારણ કે વોટર એટલે કે પાણી પાણીને આપણે ગણી શકતા નથી એટલા માટે તેનું બહુવચન થઈ શકે નહીં કે તેનું એક વચન થઈ શકે નહીં ત્યારબાદ ત્રીજો ટૉપિક છે ચેન્જ ધ નંબરમાં વાક્યના કાળમાં કોઈ ફેરફાર થતો નથી અહીં મિત્રો આ ટોપિકમાં પણ ધ્યાન આપવાનું છે કે વાક્યનો જે કાળ છે એ એનો એ જ રહેવો જોઈએ એના કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં એટલે કે જે ગણી શકાય તેવી વસ્તુ હશે તો તેને આપણે એક વચનમાં બહુવચનમાં બહુવચનમાંથી એક વચનમાં ટ્રાન્સફર કરીશું પરંતુ ક્રિયાપદનું સ્વરૂપ જે છે એનો કાળ જે છે એનો કાળ આપણે કોઈ દિવસ ચેન્જ કરીશું નહીં હવે આ અહીં આપણે વસ્તુનું એક વચનમાંથી બહુવચનમાં ટ્રાન્સફર કરવાનું છે અથવા તો બહુવચનમાંથી એક વચનમાં ટ્રાન્સફર કરવાનું આવી શકે છે તો આના માટે કેટલીક વસ્તુઓના બહુવચનના આપણે નિયમો સમજવા પડે તો એ જોઈએ હવે પછીના ટેક્સમાં કે કઈ રીતે આપણે નિયમો જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેન્જ નંબરની અંદર તમારે એક વચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એક વચનમાં ચેન્જ કરવાનું છે તો એના માટે નાઉનને બહુવચનમાં ફેરવવાના નિયમો તમને આવડતા હોવા જોઈએ તો અહીં કેટલાક નિયમો આપેલા છે તેને આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ કે નાઉનને બહુવચનમાં ફેરવવાના નિયમો જેમાં પહેલો નિયમ છે કે સામાન્ય રીતે નામનું અહીં નામ એટલે કોઈ વ્યક્તિનું નામ નહીં પરંતુ નાઉન લેવાનું છે તો નામનું બહુવચન બનાવતી વખતે અંતે એસ લગાવવામાં આવે છે અહીં ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું છે કે કોઈ પણ સામાન્ય નાઉન હોય તેની બહુવચન બનાવતી વખતે અંતે આપણે એસ લગાવીશું તો અહીં કેટલાક એક્ઝામ્પલ્સ છે કે અ બુક હોય તો બુક્સ થઈ જાય ફેન હોય તો ફેન્સ ટોય હોય તો ટોયઝ અ પેન હોય તો પેન્સ અહીં મિત્રો એક વચન હશે તો આગળ એ કે એન આર્ટિકલ લાગેલો હશે અને બહુવચન કરશો ત્યારે એની પાછળ એસ લાગે છે અને બહુવચન કરતી વખતે આપણે આગળ લાગેલો એ કે એન આર્ટિકલ આપણે કાઢી નાખીશું આ વાત ખાસ યાદ રાખવાની છે ત્યારબાદ બીજો નિયમ કે છે કે જ્યારે નામની અંતે એસ ડબલ એસ એસએચ સી એચ ઓ કે એક્સ જેવા અક્ષરો હોય આ અક્ષરો ખાસ યાદ રાખવાના છે કે જો કોઈ નામને અંતે એસ ડબલ એસ એસએચ સી એચ ઓ કે એક્સ જેવા અક્ષરો આપેલો હોય ત્યારે તેનું બહુવચન બનાવતી વખતે અંતે ઇએસ લાગે છે જો સામાન્ય નામ હોય તો એને અંતે આપણે એસ લગાવીશું પરંતુ આવા બધા અક્ષરો જો અંતે આપેલા હોય તો એને અંતે આપણે ઈએસ લગાવીશું તો અહીં કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે જેમ કે બસની પાછળ અંતે એસ છે તો એની પાછળ ઈ એસ લાગશે તો બસીસ થઈ જશે ડીશમાં અંતે એસ એસ છે તો એની પાછળ ઈ એસ લાગે તો ડિશિસ થઈ જશે ક્લાસ ક્લાસની પાછળ ડબલ એસ છે તો અંતે ઇ એસ લગાવીએ તો ક્લાસીસ થઈ જશે બેન્ચની પાછળ અંતે સી એચ છે તો અંતે ઇ લગાવીને બેન્ચીસ થઈ જશે બોક્સનું બોક્સીસ થઈ જશે તો આ રીતે અંતે જો આવા બધા અક્ષરો હોય તેને બહુવચન બનાવવા માટે આપણે અંતે ઇ લગાવી શકીએ અહીં મિત્રો તમે જોશો કે આ નિયમ તમે એક વખત આગળ ભણી ચૂક્યા છો અને એ સાદા વર્તમાન કાળમાં તમે ભણી ચૂક્યા છો કે જ્યાં આપણે ક્રિયાપદને નિયમ પ્રમાણે એસ કેસ લગાવતા પરંતુ અહીં આપણે ક્રિયાપદની વાત કરતા નથી એટલે કે ઘણા લોકોને અહીં ઓ આપણે આવે એટલે ઘણા લોકોને આપણે ગો શબ્દ યાદ આવી જાય પણ ગો એ ક્રિયાપદ છે એ નાઉન નથી એટલે આપણે એની પાછળ અહીં એનો ઉપયોગ કરી શકીએ નહીં અહીં નાઉનનો જ માત્ર આપણે બહુ નિયમનો ઉપયોગ કરવાનો રહેશે આગળ જોઈએ આપણે ત્રીજો નિયમ ત્રીજા નિયમમાં કીધું છે કે જ્યારે નામની અંતે વાય આપેલો હોય અને તેની આગળ વ્યંજન આપેલું હોય ત્યારે તેનું બહુવચન બનાવતી વખતે વાયને કાઢીને આઈ લખવામાં આવે છે મિત્રો આ નિયમ ખાસ યાદ રાખવાનો છે અંતે વાય તો હોય પણ તેની આગળ વ્યંજન હોવો જરૂરી છે તો જ આ નિયમ લાગશે તો આપણે વાયને કાઢીને તેની પાછળ આપણે આઈ લગાવી શકીએ એના કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે જેમ કે અ સ્ટોરી તો સ્ટોરીમાં અંતે વાય છે તેની આગળ આર છે તો એની અંતે આઈએસ લાગશે વાયને કાઢીને તો સ્ટોરીનું સ્ટોરીઝ સિટીનું સિટીઝ એવી જ રીતે અ બેબીનું બેબીઝ થઈ જશે તો આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો ચોથો નિયમ કે છે કે જ્યારે નામને અંતે એફ કે એફ ઈ જેવા અક્ષરો આપેલ હોય ત્યારે તેનું બહુવચન બનાવતી વખતે એફ કે એફ ઇને કાઢી અંતે વી એસ લખવાનો ખાસ યાદ રાખો આ બી ચોથો નિયમ કે એફ કે એફ ઇ અંતે આપેલો હોય તો તેને આપણે કાઢી નાખવાના છે અને અંતે આપણે વી એસ લખવાનો રહેશે તેના એના કેટલાક ઇક્ઝામ્પલ્સ પણ આપેલા છે જેમાં છે અ લીફ લીફ એટલે કે પાંદડું અંતે એ ઇફ એફ આપેલો છે તો એફને કાઢી નાખવાનો છે અને એના એની સ્થાને આપણે વીઈ એસ લખવાનો રહેશે તો લિફનું લિવ્સ થઈ જશે વાઇફ અ વાઇફ એટલે એક પત્ની પત્ની અને એનું થઈ જશે વિવ્ઝ એટલે કે પત્નીઓ અ નાઇફ નાઇફ એટલે કે છરી એનું થઈ જશે નિવ્સ એટલે કે અંતે એફ ઇ આપેલો છે તો એફીને આપણે કાઢી નાખશું અને એના સ્થાને આપણે વીઈ એસ લગાવીશું તો આ બીજા બે નિયમો આપણે સમજ્યા ત્યારબાદ આગળનો નિયમ સમજીએ વિદ્યાર્થી મિત્રો પાંચમા નિયમમાં કીધેલું છે કે કેટલાક નામના બહુવચન અનિયમિત હોય છે એટલે કે આગળ આપણે ચાર નિયમ જોયા કે જેમાં અંતે એસ લાગતો હતો ઇ એસ લાગતો હતો વાય હોય તો એની આગળ વ્યંજન હોય તો એને કાઢીને આપણે આઈ લગાવતા હતા ત્યારબાદ અંતે એફ કે એફ ઇ આપેલો હોય તો એને કાઢીને આપણે વીઈએસ એસ લગાવતા હતા પરંતુ કેટલાક નામના બહુવચન એવા હોય છે કે જેની પાછળ નથી એસ લાગતો નથી ઇ એસ લાગતો નથી આઈ એ એસ લાગતો કે નથી વી એસ લાગતો એ એના સ્વરૂપ આખા બદલાઈ જતા હોય છે તો એના કેટલાક એક્ઝામ્પલ્સ અહીં આપેલા છે જેમ કે અ મેન છે તો એમાં એમ એ એન આવશે પણ એનું બહુવચન કરીએ તો એમ ઇ એન થઈ જશે ત્યારબાદ અ વુમેન આપેલું હોય તો એમાં પણ અંતે એમ ઇ એમ એન આપેલું છે તો એનું એમ થઈ જશે ફૂટનું ફીટ થઈ જશે ટૂથનું ટીથ થઈ જશે ચાઇલ્ડનું ચિલ્ડ્રન થઈ જશે ધીસનું ધીઝ થઈ જશે અને ધેટનું ધોઝ થઈ જશે તો અહીં કેટલાક અનિયમિત ક્રિયા જે રૂપો જે છે એના બહુવચનના રૂપો આપેલા છે તમને ત્યારબાદ છઠ્ઠો નિયમ કે છે કે કેટલાક નામના બહુવચન સરખા જ હોય છે કે જેને કોઈ પણ પ્રકારનો નિયમ લાગતો નથી પરંતુ જો એક વચનમાં હોય તો તેને આગળ એ કે એન આર્ટિકલ આપેલો છે પરંતુ જ્યારે આપણે બહુવચન ફેરવીએ તો માત્ર તે એ કે એન આર્ટિકલ આપણે કાઢી નાખવાનો રહેશે જેમ કે અહીં અ ફિશ આપેલું છે તો ફિશનું બહુવચન ફિશ જ રહેશે શીપ શીપનું બહુવચન શીપ જ રહેશે અને અડઝનનું બહુવચન પણ ડઝન જ રહેશે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં પરંતુ આગળ એ કે એન આર્ટિકલ હોય બહુવચન બનાવતી વખતે આપણે એને કાઢી નાખવાનો રહેશે ત્યારબાદ લાસ્ટ અને ફાઇનલ જે નિયમ છે એ છે નિયમ કે કેટલાક સહાયકાર ક્રિયાપદના બહુવચન થાય છે કારણ કે આપણે વસ્તુનું બહુવચન કરીએ તો એની સાથેનું ક્રિયાપદ પણ આપણે બહુવચનનું લખવું પડે જોજો મિત્રો અહીં ધ્યાન રાખજો આપણે કાળ ચેન્જ કરવાની વાત કરતા નથી પરંતુ જે વસ્તુ સાથે જે પ્રકારનું ક્રિયાપદ આવતું હોય તેવા પ્રકારનું ક્રિયાપદ એની સાથે વાપરવું પડે એક વચન નામની સાથે એક વચનનું ક્રિયાપદ અને બહુવચન નામની સાથે બહુવચનનું ક્રિયાપદ આપણે વાપરીએ છીએ કે જેમાં મુખ્ય ક્રિયાપદનું બહુવચન થતું નથી મુખ્ય ક્રિયાપદ એટલે કેવું તો કે કમ રીડ ગો વેન્ટ તો આ બધા જે ક્રિયાપદો છે રીડ બ્રાઇટ તો એ મુખ્ય ક્રિયાપદો કહેવાય છે બરાબર એનું કોઈ બહુવચન થતું નથી પરંતુ જે સહાયકારક ક્રિયાપદ હોય છે એનું બહુવચન થાય છે તો એવા કેટલાક સહાયકારક ક્રિયાપદ આપણે જોઈએ એના એક્ઝામ્પલ્સ અહીં આપેલા છે જેમ કે જો વાક્યમાં તમને એમ કે ઇઝ આપેલું હોય તેનું બહુવચન આર થઈ જશે વોઝ આપેલું હોય તેનું બહુવચન વેર થઈ જશે હેઝ આપેલું હોય તેનું બહુવચન હેવ થઈ જશે કે ડઝ આપેલું હોય તેનું બહુવચન દૂર થઈ જશે તો આ રીતે કેટલાક સહાયકારક ક્રિયાપદો છે કે જે એના આપણે ચેન્જ કરવા પડશે હવે આ ઉપરાંત કેટલાક આપણે સર્વનામમાં પણ બહુવચન આવે છે તેના વિશેનું આપણે કોષ્ટક જોઈ લઈએ જોઈએ આપણે આગળનો નિયમ કે આગળનો નિયમ શું કહે છે તો અહીં તમને એક સર્વનામનું કોષ્ટક આપેલું છે કે કેટલાક સર્વનામોમાં બહુવચનની નીચે મુજબ થાય છે ફેરફાર તો જોઈએ કઈ રીતે થાય છે અહીં સર્વનામોનું બહુવચન કે અહીં તમને એક આખું કોષ્ટક આપેલું છે બરાબર છે તો તેની અંદર તમને એકની નીચે એક એનું બહુવચન આપેલું છે તો શરૂઆતમાં આપણે આ બંને લાઈન સમજીએ કે આઈનું બહુવચન જે છે એ વી થશે તો જો આઈનું બહુવચન વી થાય તો મીનું બહુવચન અસ માયનું બહુવચન અવર અને માય સેલ્ફનું બહુવચન અવર સલ્વેજ થશે અહીં મિત્રો ખાસ યાદ રાખવાનું છે સર્વનામામાં પણ બહુવચન થાય છે તો જે પ્રમાણે હોય એ તમારે બહુવચન કરવું પડે કે આઈનું બહુવચન વી મીનું બહુવચન અસ માયનું બહુવચન અવર અને માય સેલ્ફનું બહુવચન અવર સલ્વેજ થશે એવી જ રીતે આપણે યુ તરફ જઈએ તો યુની અંદર મોટાભાગે યુનું બહુવચન યુઝ થાય છે પરંતુ છેલ્લું આપણે જોઈએ કે અહીં યોર સેલ્ફ આપેલું છે જેનું આપણે બહુવચન કરીએ બહુવચન કરીએ તો એનું થશે યોર સેલ્વેઝ બાકી બધું સેમ ટુ સેમ રહેશે યુનું બહુવચન યુ યુનું બહુવચન યુ યોરનું બહુવચન યોર પરંતુ યોર સેલ્ફ આપેલું હોય તો એનું બહુવચન થશે યોર સેલ્વેઝ અહીં મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે છેલ્લું આપણે જોઈએ ત્રીજી વિભક્તિમાં આપણે વાત કરીએ તો એના માટેનું આપણે હિ શી ઈટની વાત કરીએ તો અહીં ત્રણેય એક સાથે જ આપણે લઈશું કે હિ શી ઈટનું બહુવચન ધ્યેય થશે એવી જ રીતે હિમ હર અને ઈટનું બહુવચન ધેમ થશે હિઝ હર અને ઇટ્સનું બહુવચન ધેર થશે અને હિમ સેલ્ફ હર સેલ્ફ અને ઇટ્સ સેલ્ફનું બહુવચન ધેમ સેલ્વેઝ થશે ટૂંકમાં કહેવામાં આવે તો હિ શી ઈટ આ ત્રણેયનું બહુવચન જે છે એ ધ્યે થાય છે તો એની જગ્યાએ આપણે કોઈપણ વિભક્તિ વપરાયેલી હશે હિમ હર ઇટ તેની જગ્યાએ આપણે ધૈમ વાપરીશું હિઝ હર કે ઇટ તેની જગ્યાએ ધેર વાપરીશું અને હિમ સેલ્ફ હર સેલ્ફ અને ઇટ્સ સેલ્ફ હશે તો એના સ્થાને આપણે ધૈમ સેલ્વેઝ વાપરીશું તો આ કોષ્ટક પણ તમારે યાદ રાખવાનું રહેશે કે કોના સ્થાને શું વપરાય છે હવે આપણે એના ઇક્ઝામ્પલ જોવાના છે કે ટેક્સની અંદર કઈ વસ્તુ કઈ રીતે આ બધી વસ્તુ ચેન્જ થાય છે વિદ્યાર્થી મિત્રો ચેન્જ નંબરની અંદર હવે આપણે ઇક્ઝામ્પલ સમજવાના છે કે કોઈ પણ ટેક્સ આપેલો હોય તેના નંબર્સ એટલે કે એક વચનમાંથી બહુવચનમાં કે બહુવચનમાંથી એક વચનમાં કઈ રીતે આપણે ચેન્જ કરી શકીએ તો હાઉ ટુ ચેન્જ ધ નંબર ઓફ નાઉન્સ ઇન પેરેગ્રાફ કે પેરેગ્રાફમાં નામના બહુવચન નામની સંખ્યામાં કેવી રીતે આપણે ફેરફાર કરી શકીએ તો અહીં પહેલો પેરેગ્રાફ જે આપેલો છે તે એક વચનમાં આપેલો છે તેને આપણે બહુવચનમાં ચેન્જીસ કરવાનો છે એટલે જ અહીં લખેલું છે એક વચનમાંથી બહુવચનમાં તો અહીં પહેલો પેરેગ્રાફ આપેલો છે ધ બોય ઇઝ ઇટિંગ મેંગો ધ ગર્લ ઇઝ કટિંગ અ ટોમેટો ધેટ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય અને ત્યારબાદ આપેલું છે ઇટ ઇઝ અ ટોય બસ તો અહીં ચાર વાક્યો આપેલા છે અને આ ચારેય વાક્યોમાં જે ગણી શકાય તેવી વસ્તુ હોય બરોબર છે અને અથવા તો કોઈ નાઉન હોય તેને આપણે ચેન્જ કરવાના છે તો પહેલાં તો આપણે એવા દરેક શબ્દની નીચે આપણે અન્ડરલાઇન કરી દઈશું કે જેના કારણે આપણે ખબર પડે કે પહેલી વસ્તુ છે ધ બોય ઇઝ ઇટિંગ અ મેંગો તો ધ બોય ધ બોયની અંદર બોયને આપણે ગણી શકીએ તો એનો આપણે સંખ્યા આપણે ચેન્જ કરી શકીએ ત્યારબાદ અહીંયા સહાયકાર ક્રિયાપદ ઈઝ આપેલું છે તો ઈઝમાં પણ ફેરફાર થશે ઇટિંગ ઇટિંગ એ મુખ્ય ક્રિયાપદ છે એટલે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં ત્યારબાદ અ મેંગો આપેલું છે તો એમાં પણ ચેન્જીસ થશે એટલે કે પહેલાં વાક્યમાં ત્રણ વસ્તુમાં ચેન્જ કરવાનો છે કે ધપ બોય છે તો એનું ધ બોયઝ થઈ જશે ઈઝનું આર થઈ જશે આપણે અગાઉ નિયમમાં જોયું કે કેટલાક સહાયકારક ક્રિયાપદોના પણ બહુવચન થાય છે તો એ આ રીતે થશે કે કેટલાક કરતાને જોઈને આપણે ક્રિયાપદમાં ચેન્જીસ કરવાનું આવે છે તો અહીં બોય એક વચન છે એટલા માટે એની સાથે એ જ વપરાયું પરંતુ નીચે બોયઝ આપેલું છે એટલે એની સાથે આર વપરાશે ઈટિંગનું ઇટિંગ અને અમેંગો છે તેનું થઈ જશે મેંગોઝ મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે કોઈ વસ્તુનું બહુવચન બનાવતા હોઈએ અથવા બહુવચન કરીએ ત્યારે જો એની આગળ એ કે એન આર્ટિકલ આપેલો હોય તો બહુવચન બનાવતી વખતે એ કે એન આર્ટિકલ આપણે કાઢી નાખવાનો છે બીજું વાક્ય જોઈએ તો બીજા વાક્યની અંદર ધ ગર્લ એટલે કે ગલ એક શબ્દ છે બીજું એની બાજુમાં ઇઝ તો ઇઝને પણ આપણે ચેન્જ કરીશું કટિંગનું કટિંગ જ રહેશે અ ટોમેટો ટોમેટો જે છે એને આપણે ગણી શકીએ એટલે એનું પણ બહુવચન થશે તો એ વાક્યનું બહુવચનમાં ટ્રાન્સલેશન આ રીતે થશે ગલનું ગર્લ્સ થઈ જશે ઇઝનું આર થઈ જશે અને ટોમેટો છે તેનું થઈ જશે ટોમેટોઝ એટલે આપણું વાક્ય બનશે ધ ગર્લ્સ આર કટિંગ ટોમેટોઝ ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈએ ધેટ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય તો ધેટ જે છે એનું પણ બહુવચન થશે અનિયમિતમાં આવે ચાઇલ્ડ જે છે એનું પણ બહુવચન થશે અને એની સાથે ઇઝનું પણ બહુવચન થશે પ્લેઇંગનું પ્લેઇંગ જ રહેશે વિથનું પણ વિથ જ રહેશે અને અ ટોય જે છે એમાં પણ આપણે ફેરફાર કરીશું એટલે કે ધેટનું બહુવચન ધોઝ થઈ જશે ત્યારબાદ ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થઈ જશે ઇઝનું બહુવચન આર અને પ્લેઇંગનું પ્લેઇંગ વિથનું વિથ અને ટોયનું બહુવચન ટોઈઝ થઈ જશે એટલે આપણું આ વાક્ય આ રીતે બનશે ધોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ વિથ ટોઈઝ તો આ રીતે આપણે ત્રીજા વાક્યને ચેન્જ કર્યું ચાર બાદનું વાક્ય છે ઇટ ઇઝ અ ટોય બસ જેમાં ઈટ આપેલું છે એનું પણ બહુવચન થઈ જાય કારણ કે સર્વનામ છે એનું પણ બહુવચન થાય છે તો એની સાથે ઈઝ પણ ચેન્જ થશે અને ટોય બસ છે એ આખો એક શબ્દ છે તો એનું પણ બહુવચન થશે કારણ કે એની આગળ એ આર્ટિકલ આપેલો છે તો એનું બહુવચન આવે તે ઈટનું બહુવચન ધ્યેય થશે ઈજનું બહુવચન આર થશે અને ટોય બસ જે છે એનું થઈ જશે ટોય બસીઝ અહીં ટોયની પાછળ એસ કે ઈ નહીં લાગે પરંતુ અંતે જે બસ શબ્દ આપેલો છે તેની પાછળ આપણે એસ કે ઈ એસ લગાવીશું કારણ કે ટોય બસ એ આખો ભેગો શબ્દ છે તો મિત્રો આ તો પહેલો પેરેગ્રાફ આપણે કઈ રીતે એનું બહુવચનમાં ટ્રાન્સલેશન કર્યું તો મિત્રો આશા રાખું છું કે તમને આ એક વચનમાંથી બહુવચનમાં જે આપણે પેરેગ્રાફ ચેન્જ કર્યો તે તમને સમજ આવી હશે કે એક વચનમાંથી બહુવચનમાં કઈ રીતે ચેન્જ થાય છે હવે આપણે બીજો પેરેગ્રાફ સમજવાનો છે કે બીજો પેરેગ્રાફ જે છે એ તમારું બહુવચનમાંથી એક વચનમાં છે અહીં તમને બંને રીતે પૂછાઈ શકે છે એટલે આપણે બે પ્રકારના પેરેગ્રાફ લીધા છે કે એક વચનમાંથી બહુવચનમાં કેવી રીતે ચેન્જીસ થાય અને બહુવચનમાંથી એક વચનમાં કેવી રીતે ચેન્જીસ થાય છે તો એની અંદર પણ આપણે જોઈ લઈએ કે લુક એટ ધોઝ બોયઝ બીજું વાક્ય છે ધે આર ફ્રોમ ધ સિટીઝ ત્રીજું વાક્ય બટ ધીઝ બોઇઝ આર ફ્રોમ વિલેજીસ અને ચોથું વાક્ય છે દે હેવ કમ બાય બસીસ અહીં તમે જોશો તો ઘણા બધા એવા શબ્દો છે કે જે બહુવચનમાં આપ્યા છે તો એને આપણે એક વચનમાં ટ્રાન્સફર કરીશીએ તો એ કઈ રીતે તો કે જે એસ લાગેલા હોય કેટલાક અનિયમિત રૂપો હોય તો એને આપણે નિયમિતમાં ટ્રાન્સફર કરીને અથવા તો મૂળ રૂપમાં લાવીને આપણે ચેન્જીસ કરીશું જેમ કે પહેલું વાક્ય છે લુક એટ ધોઝ બોયઝ તો નું તો લુક જ રહેશે છે મેં તમને અગાઉ વાત કરી કે ક્રિયાપદમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી તો લુક લૂક લુક એટ અહીં ધોજ જે છે એ ધેટનું બહુ વચન છે એટલે એનું ધોજ નું ધેટ થઈ જશે બોયઝની પાછળ એસ લાગેલો છે ધો એનું એક વચનમાં ટ્રાન્સફર કરવું હોય તો આપણે એસ કાઢી નાખવો પડે એટલે પહેલું વાક્ય રીતે બનશે લુક એટ ધેટ બોય ચાર બાદ જોઈએ ધે આર ફ્રોમ ધ સિટીઝ અહીં ધે જે છે તો એ બહુ વચન છે આર પણ બહુ વચન છે ફ્રોમ ધ સિટીઝ સિટીઝનું પણ બહુવચન કરેલું છે તો ધ્યેનું અહીં હી થશે હવે અહીં ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો કે હિશી ઈટનું બહુવચન ધ્યેય થાય છે બરાબર છે તો અહીં હિશી ઈટનું જે બહુવચન જે છે તે ધ્યેય થાય છે પરંતુ ધ્યેય આપવું હોય તો ત્યારે આપણે શું લખવું હી લખવું શી લખવું કે ઇટ લખવું તો તેમાં આગળ વાક આગળના વાક્યમાં જેના વિશે વાત થતી હોય તે પ્રમાણે આપણે લખવામાં આવશે ફોર એક્ઝામ્પલ અહીં આપણે બોયની વાત કરીએ છીએ એટલા માટે આપણે ધ્યેયની જગ્યાએ આપણે હી લખેલું છે તો આ મિત્રો ખાસ યાદ રાખું તો ધ્યેની સાથે આર વપરાય એટલે અહીં આર વાપરે તો હીની સાથે ઇઝ વપરાય તો ઇઝ વાપરીશું ફ્રોમનું ફ્રોમ ધનું ધ અને સિટીઝનું તો સિટીનું શું થઈ જશે સિટી થઈ જશે તો આ રીતે બીજું વાક્ય બનશે કે ધે આર ફ્રોમ સિટીઝ તો હી ઇઝ ફ્રોમ સિટી ત્યારબાદ જોઈએ બટ ધીઝ બોયઝ આર ફ્રોમ વિલેજીસ બટ બોઇઝ આર ફ્રોમ વિલેજીસ તો અહીં આ વાક્ય પણ બહુવચનમાં જ છે તો બટનું બટ અહીં ધીઝ જે છે બહુવચન છે તો એનું એકવચન થશે ધીસ ત્યારબાદ બોયઝ જે બહુવચન છે તો એનું એકવચન થશે બોય આરનું એક વચન ઇઝ ફ્રોમનું ફ્રોમ અને વિલેજીસનું વિલેજ તો આ રીતે ત્રીજું વાક્ય થશે કે બટ ધીસ બોયઝ ઇઝ ફ્રોમ વિલેજ ત્યારબાદ લાસ્ટ એન્ડ ફાઇનલ વાક્ય ધે હેવ કમ ફ્રોમ બસ ઇઝ ધે હેવ કમ બાય બસીઝ તો ધ્યેનું બહુવચન ધે જે છે એ બહુવચનમાં છે તો એનું એક વચન થશે હી આપણે અગાઉ વાત કરી કે અહીં આગળ બોયની વાત થાય છે એટલે બોય એ હીમાં આવે એટલે આપણે ધેની જગ્યાએ હી લખીશું એની સાથે હેઝ વપરાય એટલે આપણે અહીંયા હેવની જગ્યાએ હેઝ લખેલું છે કમનું કમ જ આવશે બાયનું બાય અને બસીઝ જે છે એ બહુવચનમાં છે તે એનું થઈ જશે બસ તો આ રીતે આપણે આખો પેરેગ્રાફ ચેન્જ કર્યો કે એક વચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એક વચનમાં કેવી રીતે આપણે ટ્રાન્સલેટ કરી શકીએ આશા રાખું છું મિત્રો તમને આ ટોપિકની અંદર ખૂબ જ સારી એવી સમજ પડી હશે અને હવે આપણે આગળનો ટૉપિક આગળના ભાગમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ